મજામાં ને? સરસ. હવે આપણે મેં તમને કાલે બધા એની બારાક્ષરી પૂરી કરાવી ને, પછી મેં તમને કીધું તું હવે આપણે આગળ ભણવાનું શરૂ કરશું. હવે તમે બારાક્ષરી જે શીખ્યા ને એમાં તમને ખ્યાલ હોવો જોઈએ. હું તમને બોલતી ખબર, અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ, બરાબર? એ તમે આગળ આપણે શીખી ગયા. હવે હવે તમારે હું તમને શીખવાડું છું કે અ આ ઈ ઈ ક્યાં છે, એના શબ્દો શું છે. અને જો આમાં તમને બુક્સ દેખાય જ છે, બરાબર? હવે હું તમને એમાંથી શીખવાડું છું, એટલે હવે તમે બધા અહીંયા ધ્યાન રાખજો અને બુક્સમાં જોઈને શીખી જાજો. હવે જુઓ, તમને પહેલાં એક એરો આપ્યો છે, દેખાય છે? જો હું આમ લીટો કરું, એ અ છે, અજગરનો અ, બરાબર? તો તમારે એને જોડવાનું છે, બરાબર? અજગરનો અ ક્યાં છે? તો જુઓ, તીર આપ્યું છે, પછી અની બાજુમાં એક લીટો છે, તો આ બોલાય. શું બોલાય? આ, અ આ. તો આમાં કયો શબ્દ આવશે? તો કે જો બીજું ચિત્ર તમને છે ને આપ્યું છે, આગગાડી. કયું આપ્યું છે? આગગાડી, બરાબર? તો આપણે બાજુમાં છે એ આગગાડી છે, એટલે જો આમ આ આગગાડી છે, બરાબર? તમારે કરવાનું નથી, તમારે ફક્ત ખાલી સમજવાનું છે, બરાબર? હવે ઈ, બરાબર? દીર્ઘાવાળું ઈ. તો ઈનો શબ્દ શું આવે? ઈયળ. ક્યાં લખ્યું છે? તો કે અહીંયા ઈયળ લખ્યું છે, ઈયળ, બરાબર? એને ઈયળનો ઈ આપણે કહીએ છીએ ને. તો જો આપણને ઈ ખબર હોય કે આ ઈ બોલવાનું, તો એનો શબ્દ કયો બને? તમને એમ કે ને, તો તમારે કહેવાય કે ઈયળ, બરાબર? પછીનો છે રસવાવાળું ઈ, તો કે ઈસ. તો કે ઈસ એટલે હું? તો કે તમે ઓલો ખાટલો છે ને, એના જે પાયા હોય ને, એને ઈસ કહેવાય. હવે પછી ઉ આવશે, દીર્ઘાવાળું ઉ, એટલે એને તમે જો અડધો જ અક્ષર લખવાના આવી રીતે આમ, બરાબર? મેં તમને આગળ શીખવાડ્યું હતું ને, આપણે આગળ ભણી ગયા હતા. હવે એને જો ઉત્તરડ, એટલે કે તમને ખબર હોય કે લગ્નમાં ચારે બાજુ જે ચોળી રાખી હોય ને, એને ઉત્તર કહેવાય. તો ઈ ઉ ક્યાં છે? તો કે અહીંયા. પછી રસવાવાળો આવી ગયો ઉ, પછી દીર્ઘાવાળો ઉ, બરાબર? તો એને જો આખો ઉ આમ કરે છે, જો આખો ઠેઠ સુધી લઈ જાય છે, બરાબર? તો ઉનનો ઉ. કેનો ઉ? તો કે ઉન્ન. આપણે તમને ઉન્ન એટલે ખબર હશે કે આપણે સ્વેટર, શાલ બધું જે પહેરીએ છીએ ને, એ ઉનથી બને, બરાબર? તો આ ઉનનો ઉ. હવે રૂ, બરાબર? ઋષિનો રૂ. આપણે રામાયણ એવું જોઈએ છે, તો એમાં તમને ખ્યાલ આવશે કે ઋષિ હોય એને, એનો આપણે શબ્દ બોલો હોય તો કેમ? તો કે પહેલાં રૂ લખવો પડે, અને પછી તો રૂ કેમ લખાય? પહેલાં ત્ર જેવું કરવાનું આમ, પછી આમ કરી આમ, બરાબર? પછી છે એરણ, એરણનો એ, બરાબર? એ આવશે પહેલાં, અ આ ઈ ઉ એ. તો પહેલાં અ કરવાનો, એની માથે એક માત્રો એટલે એ. પછી છે ઐરાવત, બે માત્રા છે, ઐ આપણે બોલીએ છીએ ને ઐ, તો કે ઐરાવત, બરાબર? આને કહેવાય ઐરાવત. પછી છે ઓ, તો કે ઓશિકુ, બરાબર? ઓશિકુ એટલે આપણે તમને બધાને ખ્યાલ છે, ઓશિકુ એટલે માથામાં રાખીને સૂઈએ એ ઓશિકુ, બરાબર? એમાં જો બાજુમાં એ લીટો છે અને ઉપર એ લીટો છે, એટલે એને ઓ બોલાય. શું બોલાય? ઓ. હવે પછીનું છે ઔષધ, ઔષધ એટલે દવા, બરાબર? તો એને આપણે અહીંયા ઔ છે, જુઓ ઔષધ ઔ. એને જો એક લીટો છે અને ઉપર બે માત્રા છે, એને ઔ બોલાય. શું બોલાય? ઔ. હવે અ અને ઉપર ખાલી ટપકું એટલે અમ, એમ. હવે અંબાડી એટલે કે હાથી નહીં, પણ હાથી ઉપર જે બેસી છે ને, આપણે આપણે કેમ રાજાની બધા બેસીએ એવી રીતે ગાદી બનાવે, એને અંબાડી કહેવાય, બરાબર? તો અહીંયા અંબાડી. પછી અમ, પછી અહ, એટલે કે જો અની બાજુમાં ઉપર નથી, ઉપર હોય એને અમ કહેવાય. શું કહેવાય? મીંડું ઉપર હોય એને અમ, અને બાજુમાં હોય એને અહ, એટલે નમઃ, બરાબર? આપણે નમસ્તે કરીએ ને, તો નમઃ એને અહ કહેવાય. તો આ રીતે બધા બાળકોએ આપણે બારાક્ષરી શીખીએ ને એ પ્રમાણે છે. અને આ સ્વર કહેવાય. શું કહેવાય? સ્વર. તો આપણે ફરીવાર બોલશું, અ અજગરનો અ
આ આગગાડીનું આ ઈ ઈયરનું ઈ ઈ ઈસનું ઈ ઊ ઉત્તરનું ઊ ઊ ઊનું ઊ રુ ઋષિનું રુ એ એરણનું એ ઐ ઐરાવતનું ઐ ઓ ઓશિકાનું ઓ ઔ ઔષધનું ઔ અમ અંબાડીનું અમ અને નમઃ. આ રીતે બધા બાળકો બોલતું જવાનું અને લખતું જવાનું. તો બધા બાળકો કરશો ને, સરસ. આવજો.